બેંગલુરુ પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોને સાથે રાખીને શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધી. ભાજપ સામે ગંભીર આક્ષેપો કરતા તેમણે કોંગ્રેસની લડાઈ લોકશાહી માટે હોવાનું જણાવ્યું. વધુમાં શક્તિસિંહે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં પૂરની સ્થિતિમાં લોકો મરી રહ્યા હતા ત્યારે ભાજપ સરકાર કોંગ્રેસ તોડવામાં વ્યસ્ત હતી. રવિવારે મોરબીમાં એક સમારોહમાં હાજરી આપવા આવેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને આડે હાથ લીધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પ્રજા વચ્ચે જવું જોઈએ. બાપુએ ઉમેર્યું કે હાલમાં રાજ્યમાં હોનારતની સ્થિતિ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરના રિસોર્ટમાં જલસા કરી રહ્યા છે. બાપુએ કહ્યું કે મારો મત અહેમદ પટેલને જોઈએ તો હું આપીશ. રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ 3 દિવસીય લખનૌની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને મિશન યાદવ પ્લાન અંગે ચર્ચા કરી. રવિવારે લખનૌમાં સોનુ યાદવ નામના ભાજપના કાર્યકરને ત્યાં અમિત શાહે બપોરનું ભોજન લીધું. આ તકે તેમની સાથે સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ સામેલ રહ્યા. નીતીશ અને ભાજપ સાથે બદલો લેવા આરજેડી હવા ત્યાં મારી રહી છે, જેને લઈને આગામી 27 ઓગસ્ટના રોજ ચંપારણ્યથી ભાજપ હટાવો દેશ બચાવો રેલીનું આયોજન કરાયું છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે 27 ઓગસ્ટના રોજ ભાજપ વિરુદ્ધ થનારી રેલીને લઈને નીતીશ અને ભાજપ પર નિશાન સાધ્યું. તેજસ્વીએ કહ્યું, હવે યાચના નહીં પણ રણ થશે. નીતીશના મંત્રી ખુરશીદ અહમદના જય શ્રીરામ બોલવા પર ઇમારતે શરિયાના મુફતીએ ઇસ્લામમાંથી તેમને બરતરફ કર્યા, જોકે માફી માગ્યા બાદ તેઓને પરત સમાવાયા. રવિવારે પીએમ મોદીએ 34મી વખત મન કી બાત કરી. સેનાનું રાહત બચાવ કાર્ય અને જીએસટીને લઈને પોતાની વાત રજૂ કરી હતી. પીએમ મોદીએ ઉમેર્યું કે ઓગસ્ટ ક્રાંતિનો મહિનો છે. 1 ઓગસ્ટે અસહયોગ આંદોલન અને 9 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું, ત્યારે આપણે પણ ન્યૂ ઇન્ડિયા માટે સંકલ્પ લઈને 5 વર્ષમાં પૂર્ણ કરીએ. પોરબંદર કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી અંદાજે 3500 કરોડની કિંમતનો 1500 કિલો હેરોઇન લઈ જઈ રહેલા વિદેશી જહાજને ઝડપી પાડ્યું. કોસ્ટગાર્ડે બાતમીના આધારે હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો. મંગળ ગ્રહના અધ્યયન અને રેકોર્ડ જમા કરવા માટે મંગળયાનને 6 મહિનાના મિશન પર મોકલાયું હતું, જોકે 34 મહિના વીત્યા બાદ પણ મંગળયાન સંપૂર્ણ રીતે કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે 1 ઓગસ્ટે ચીનની આર્મી PLAની 90મી એનિવર્સરી છે, ત્યારે રવિવારે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ તકે યોજાયેલી એક પરેડમાં રાષ્ટ્રપતિ જિનપિંગ પણ ઉપસ્થિત રહ્યા. ભારતના અંતિમ વાઇસરોય બનીને આવેલા માઉન્ટબેટનની દીકરીએ પોતાની માતા એડવિના અને નેહરુના સંબંધો વિશે વાત કરીને ચર્ચા જગાવી. તેણે કહ્યું કે બંને વચ્ચે પ્રેમ હતું પણ શારીરિક સંબંધો નહોતા. પનામા કાંડમાં અયોગ્ય જાહેર કરાયેલા નવાઝ શરીફે પીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ આધિકારિક નિવાસ સ્થાન ખાલી કરી દીધું છે અને પોતાના પરિવાર સાથે એક પર્વતીય રિસોર્ટમાં રહેવા ચાલ્યા ગયા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર જલ્દી જ બાઇક ટેક્સી સેવા લાગુ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર એક એવી એપ રજૂ કરવાની તૈયારીમાં છે જે એક નવું અને સસ્તું પરિવહનનું માળખું તૈયાર કરશે. અમેરિકાની લક્ઝરી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ પોતાની સૌથી સસ્તી કાર લોન્ચ કરી. મોડલ 3ની કિંમત $35,000 એટલે કે $22.45 લાખ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2016-17નું IT રિટર્ન ભરવાની આજે અંતિમ તારીખ છે. આવકવેરા વિભાગે કરદાતાઓને સમય પર રિટર્ન ભરવાની અપીલ કરી છે. ગત વર્ષ દરમિયાન દેશની બજારોમાં સંદિગ્ધ લેવડદેવડ, નકલી નોટ અને સીમા પારથી આવતા ધનના મામલાઓ 2 ગણા વધ્યા છે તથા 560 કરોડ રૂપિયાથી વધારે કાળા નાણાંનો ખુલાસો થયો છે. એક સરકારી રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ભારતીય મુક્કેબાજોએ ચેક ગણરાજ્યમાં 48મી ગ્રાઉન્ડ ઉસ્તીનાદ લાબેમ ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરતા 5 સુવર્ણપદક, 2 રજત અને 1 કાંસ્યપદક જીત્યું. શ્રીલંકા સામે 3 મેચોની સિરીઝમાં પહેલો ટેસ્ટ મેચ જીતવા પર ટીમ ઇન્ડિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જીતની આ ખુશી પર KL રાહુલ અને વિરાટ કોહલીએ સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતો એક ફોટો શેર કર્યો. બોલિવૂડ અભિનેતા મનોજ ગોયલની પત્ની નીલિમાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. તેણે કાંદીવલી સ્થિત પોતાના નિવાસે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. એક એવોર્ડ સમારોહમાં ભાગ લેવા આવેલી અભિનેત્રી દિશા પાટની એ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની. લાલ ડ્રેસમાં પહોંચેલી દિશાએ મીડિયા સામે વિવિધ મુદ્રામાં પોઝ પણ આપ્યા. આગામી નવેમ્બરથી રિયાલિટી શો ઝલક દિખલા જા 10નો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે જાણવા મળ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી આ શોને હોસ્ટ કરી શકે છે.